આગળ વાત કરીએ તો અત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્રસ્ત થઈ રહ્યા છે ત્યારે અવનવા ઉપાયો તેઓ કરતા હોય છે ગરમીથી બચવા માટેના ત્યારે ગરમીથી બચવા માટે ઘણા લોકો વોટર પાર્કનો પણ સહારો લેતા હોય છે ત્યારે વોટર પાર્ક ખાતે અમારા સંવાદદાતા ગાયત્રી પંચાલ પહોંચી ગયા છે જાણવા માટે કે અત્યારે જે ગરમી પડી રહી છે રાજ્યભરમાં ત્યારે અત્યારે અમદાવાદ વાસીઓ વોટર પાર્કમાં જઈને કઈ રીતે ગરમીથી બચવા માટેના તેઓ ઉપાય શોધી કાઢ્યા છે અને કઈ રીતે ગરમીથી તેઓ બચી રહ્યા છે તે તમામ બાબતે આપણે જાણીશું ગાયત્રી પંચાલ પાસેથી સંવાદદાતા જી ગાયત્રી જણાવો કે અત્યારે જે પ્રકારે વોટર પાર્કમાં લોકો પહોંચ્યા છે ગરમીથી બચવા માટે ત્યારે હાલ કેવા દ્રશ્યો સર્જાયા છે ત્યાં વોટર પાર્ક ખાતેના જી ચોક્કસી કરું જ્યારે ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ ખાસ ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે આપને દ્રશ્યમાં હું બતાવવા માંગીશ જે રીતે દિવસેને દિવસે ગરમી વધી રહી છે હવામાન ખાતા દ્વારા જ્યારે ગરમીમાં ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બેતાલીસ થી પિસ્તાલીસ એ પાર તાપમાન પહોંચ્યું છે ત્યારે ગરમીથી રાહત મેળવવા અમદાવાદીઓ ખાસ કરીને વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે ચોક્કસથી જે લોકો સો પાર્ક અને વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે ગઈ સાલની સરખામણીમાં આ વખતે જો વાત કરવામાં આવે તો સો પાર્ક અને વોટર પાર્કમાં જે લોકો હાલ મુલાકાત લઈ રહ્યા છે તેમાં વીસ થી પચીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જ્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ખાસ વેકેશનમાં બહાર ગામ વાલીઓ ફરવા લઈ જતા હોય છે પરંતુ મુસાફરી હાલ કરી શકતા નથી જે રીતે હાલ તાપમાન વધુ છે ત્યારે આપણી પાસે જે વાલીઓ જોડાય છે તેમની પાસે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે જ્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે બાળકોને બહાર ફરવા લઈ જઈ શકાતા નથી ત્યારે હાલ તેઓ એન્જોયમેન્ટ માટે ક્યાં લઈ જવાનું પસંદ કરી રહ્યા છે આપ અહીંયા આવ્યા છો મુલાકાત માટે अभी एंजॉय कर रहे हैं तो। हमें बहुत मजा आ रहा है और बच्चों को भी मजा आ रहा है और इतनी गर्मी के अंदर हम लोग लेके कहा जाए स्नो पार्क जाए वॉटर पार्क जाए तो आज हम लोग प्लानिंग किया लोग वाटर पार्क जाते हैं बहुत मज़ा आ रहा है बहुत एंजॉय कर रहे हैं बहुत ही अच्छी गर्मी और बहुत मजा आ रहा है वॉटर पार्क के अंदर ચોક્કસ જે લોકો હાલ વેકેશન બાળકોને પડી ગયું છે ત્યારે ક્યાં ફરવા લઈ જવા તે પણ એક પ્રસાર થતો હોય છે ત્યારે ખાસ કરીને જે વાલીઓ છે તે પોતાના બાળકો સાથે વોટર પાર્ક અને સ્નો પાર્ક જેવી જગ્યાએ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે આપણી પાસે એક બાળકી જોડાય છે તેની પાસે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું વેકેશન છે બહાર ક્યાં ફરવા નથી લઈ જતા મમ્મી પપ્પા ક્યાં લઈ જવાનું પસંદ કરે છે વોટર પાર્ક વોટર પાર્કમાં તમે આવ્યા છો કેવી મજા આવી રહી છે બહુ વોટર પાર્કમાં મજા આવતી હોય ચોક્કસ બાલાકપુર આબિવાસી જોડાયા ને તે પણ હાલ વોટર પાર્ક કો વધુ ટેમ્પરેચર છે ત્યારે મજા લઈ રહ્યા છે સાથે આપની પાસે બીજો પણ એક વાલી જોડાય છે તેમની પાસે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ছুটিયા છે બાળકો કો અર તાપ ને ટેમ્પરેચર વધારે છે ક્યાં લે જના اچھا લાગે છે આપને اچھا વોટર પાર્ક મે વહા સબ اچھا લાગે ત્યાં તો બહુત اچھا લાગતા હે હવે કેટને 12 બચે આ ગયે હે ઓર અબ સે એન્જોય કર રહે બહુત મજા આ રહે બચ્ચે કો ભી બહુત અચ્છા લાગ રહે છે ચોક્કસી કરુણેશ જે રીતે હાલ વાલ્યો બીજે ક્યાંય પોતાના બાળકોને ફરવા લઈ જઈ શકતા નથી ક્યાંક ને ક્યાંક જે ટેમ્પરેચર છે તેને લઈને સાવચેતીના પગલાં રૂપે તેઓ મુસાફરી કરી શકતા નથી ત્યારે વોટર પાર્ક અને સ્નો પાર્ક જેવી જગ્યાએ જવાનું વધુ પસંદ કરે છે જી કરુણેશ જી આભાર ગાયત્રી સમગ્ર માહિતી બદલ તો જે રીતે આપણે જોયું અત્યારે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અમદાવાદવાસીઓ વોટર પાર્ક સ્નો પાર્ક જેવી જગ્યાઓનો સહારો લેતા હોય છે અને અત્યારે બાળકોને વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકોને પણ ગરમીથી બચવા માટે સ્નો પાર્ક કે પછી વોટર પાર્કમાં વાલીઓ પોતાના બાળકોને લઈ જતા હોય છે કે ગરમીથી થોડી રાહત મળે અને એક એન્જોયમેન્ટ બાળકોને મળી રહે તે માટે તેઓ સ્નો પાર્ક અને વોટર પાર્કનો સહારો લેતા હોય છે